હેલો ફ્રેન્ડ્સ, વિદ્યાર્થી મિત્રો, હવે આજે અંગ્રેજીમાં ધોરણ 9 અને 10 બંને માટે ખૂબ અગત્યનો મહત્વનો એક ઇંગ્લિશ ગ્રામરમાં આપણે ટોપિક લઈએ છીએ. ડિગ્રી ઓફ કમ્પેરિઝન, ત્રણ પ્રકારની ડિગ્રીઓ આપણે અંગ્રેજીમાં ભણવાની છે. એમાં છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે તુલનાની કસોટી. તુલના એટલે સરખામણી. કોઈને સરખા બતાવ્યા હોય, કોઈ વસ્તુ કે વ્યક્તિ એમની સરખામણી કરી હોય. કેવી રીતે સરખામણી? કે ભાઈ મહેશ રમેશના જેટલો જ ઊંચો છે. આ પોઝિટિવ ડિગ્રી કહેવાય કે ભાઈ એને સરખામણી કરી. કોઈક વાર ચડતું કે ઉતરતું બતાવ્યું હોય કે ભાઈ મહેશ રમેશ કરતો વધારે ઊંચો છે, અથવા રમેશ મહેશ કરતો વધારે જાડો છે. આ રીતે ચડતું કે ઉતરતું જે બતાવીએ એ આવે કમ્પેરેટિવ ડિગ્રી સરખામણી. પોઝિટિવ ડિગ્રીમાં સમાન બતાવ્યું હોય કે ભાઈ ગુલાબનું ફૂલ મોગરાના ફૂલ જેટલું જ સુંદર છે, આ સરખામણી કરી. કોઈને ચડતું કે ઉતરતું બતાવ્યું નથી, પણ ચડતું કે ઉતરતું બતાવ્યું આ પોઝિટિવ ડિગ્રીમાં આવું આવે. કમ્પેરેટિવમાં શું આવે? એ ભાઈ ગુલાબનું ફૂલ મોગરાના ફૂલ કરતાં વધારે સારું છે, તો વધારે સુંદર છે. આ ચડતું કે ઉતરતું બતાવ્યું અને કમ્પેરેટિવ ડિગ્રી જે છે. અને સુપરલેટિવ ડિગ્રી શ્રેષ્ઠ, કે રમેશ વર્ગમાં સૌથી શ્રેષ્ઠ વિદ્યાર્થી છે, સારામાં સારું બતાવ્યું હોય ત્યારે આ સુપરલેટિવ ડિગ્રી આવે. કેવી રીતે? તો પોઝિટિવ ડિગ્રીમાં આપણે ગુડ લખીએ, ગુડ આવે, એઝ ગુડ એઝ, સારું છે, સારું છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં ગુડનું બેટર થાય, બીટી ડબલ બીટી બેટર એટલે એના કરતાં સારું. અને ચડિયાતું ઉતરતું સરખામણી આ બધી ડિગ્રી ભણવાની છે. એટલે હવે ગુજરાતીમાં આપણે બોલીએ છીએ કે આ વસ્તુ આના કરતાં સારી છે, આના જેટલું સારું છે, આવા બધા વાક્યો આપણે ગુજરાતીમાં બોલીએ છીએ. અંગ્રેજીમાં આપણે એ વાક્યોને આપણે જોવાના છે. એટલે ત્રણ પ્રકારની ડિગ્રી છે. કેટલા? થ્રી. ત્રણ પ્રકાર. કઈ કઈ ત્રણ પ્રકારની? તો એક તો પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. હવે પોઝિટિવ ડિગ્રીમાં કેવું આવે એ આપણે હવે જોઈએ. તો પોઝિટિવ ડિગ્રીમાં બે વ્યક્તિ અથવા વસ્તુ, પોઝિટિવ ડિગ્રીમાં બે વ્યક્તિ વ્યક્તિ અથવા વસ્તુની સરખામણી કરવા માટે પોઝિટિવ ડિગ્રી કેમ વપરાય? તો પેલો પોઈન્ટ, વ્યક્તિ અથવા તો વસ્તુની સરખામણી કરવા માટે. પછી વ્યક્તિ, પછી ગુણની સરખામણી હોય. તો હવે આમાં શું વપરાય? તો એસ અને એસ આમાં વિશેષણોનો ઉપયોગ થશે.
से ना उपयुक्त से एडजेक्टिव विशेषण वापरवा पड़े विशेषण गुणे विशेषण बेटर एक विशेषण तो बेस्ट विशेषण विशेषण कौन है क्या भाई अपने दसवां मार्किंग विद्यार्थियों ने याद किए कि भाई नाम ना अर्थ में वधारो करे ने विशेषण तो हवे केवी वाक्य रचना होय मां तो ए जे मुकाजे पॉजिटिव डिग्री आपण वात करी હવે પોઝિટિવ ડિગ્રી ઓળખવા માટે વાક્યમાં એ જે આપ્યું હોય અથવા નકાર વાક્ય હોય તો કોઈ વાર સો એસ નું આપેલું હોય એનો મતલબ એમ છે કે ભાઈ એ જે જોઈએ અથવા સો એસ હોય ત્યારે આ પોઝિટિવ ડિગ્રી નું વાક્ય છે એક વાક્ય લઈ આવ્યો દર્શન is darshan che as tall as vijay ahiya ek sentence che positive degree ma ke bhai darshan is as tall as vijay darshan vijay na jetlo j uncho che ya sarkhamni karu tumpa sarkhamni karvani hoy tyare aa ritna vakya bane kem ke hoy pe vijay na jetlo j jado che to ya je tall che eni jagya lakhi apne fat ena jetlo j karo che
આપણે પહેલા ઉદાહરણ લખી દઉં પોઝિટિવમાં, આ પી કરી છે પોઝિટિવ દર્શન ઇઝ એઝ ટોલ એઝ વિજય. અહીંયા આપણે એસ ટોલ એઝ ભાઈ દર્શન વિજયના જેટલો જ ઊંચો છે એ જ એજ આવે છે પોઝિટિવ ડિગ્રી. તો કમ્પેરેટિવ એનો મતલબ એ થયો કે ભાઈ દર્શન વિજયના જેટલો જ ઊંચો છે, તો વિજય દર્શનના કરતા વધારે ઊંચો નથી. એના જેટલો છે એનો મતલબ એથી વધારે છે નહીં. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં સરખામણી કરવા માટે આ કમ્પેરેટિવ ડિગ્રી લખીએ તો શું કરીએ, વિજયને પહેલા લખીએ. વિજય ઇઝ નોટ, મેં કહી દઉં કે કમ્પેરેટિવ ડિગ્રીમાં ઇયર દેન, તો અહીંયા ટોલ છે તો ટોલર ડિગ્રી ચેન્જ કરતી વખતે જે કરતા છે એને મસાલમાં ફેરફાર થાય અને અહીંયા જો બીજો અહીંયા થયો છે. બીજું કે બીજા નકાર હોય તો નકાર બનાવવો પડે, નકાર હોય તો નકાર ઉલટો કરવો પડે, તો જે એનો અર્થ બેસે. દર્શન વિજયના જેટલો જ ઊંચો છે એ આપવા જેટલી ડિગ્રી છે, એનો મતલબ કે વિજય દર્શન કરતા વધારે ઊંચો નથી. જો વધારે ઊંચો બતાવીએ તો વાક્યનો અર્થ બદલાઈ જાય, પણ એના જેટલો છે એનો મતલબ કે ભાઈ વિજય દર્શન કરતા વધારે ઊંચો નથી. નોટ ઇઝ નોટ ટોલર ધેન દર્શન, એનો મતલબ કે કમ્પેરેટિવ પોઝિટિવ ડિગ્રીમાં જે વિશેષણ આવે છે, ધારો કે ટોલ આવે, ફેટ આવે, આ બધા જે વિશેષણો આવે છે એ વિશેષણ ઈઆર પ્રત્યે લાગે અને પછી ધેન મૂકીએ કે કમ્પેરેટિવ લાગી અને એનું કમ્પેરેટિવ નું રૂપ બને. તો પોઝિટિવ માંથી કમ્પેરેટિવ માં ફેરવતી વખતે કોઈક વાર એવું કે ભાઈ ચેન્જ ધ ડિગ્રી, તો કે આપણને ચેન્જ ધ ડિગ્રી, ડિગ્રીમાં ફેરફાર કરો. તો જોવાનું કે ભાઈ પોઝિટિવ આપ્યું હોય તો કપડી જશે, એ જે આપ્યું હોય તો પોઝિટિવ હોય, ઈયર જેને આપ્યું હોય તો કમ્પેરેટિવ હોય. તો સૌથી પહેલા તો જોવાનું પોઝિટિવ છે આગળ એને કમ્પેરેટિવમાં ફેરવવાની. તો એ ફેરવ્યું છે કે શું યાદ રાખવાનું, ધ્યાન રાખવાનું કે ભાઈ વિધાન જોવાનું હકાર છે કે નકાર, જો હકાર હોય તો નકાર બનાવવાનો, નકાર હોય તો હકાર બનાવવાનો, અહીંયા જોયું આપણે. અને પછી જે વિશેષણો છે એમાં પોઝિટિવ ડિગ્રીમાં એજ એજ આવે, કમ્પેરેટિવમાં યર ધેન આવે, અને વાક્યના કરતા બદલી નાખવા. દર્શન ઇઝ એઝ ટોલ એઝ વિજય છે, આ વિધાન હકાર છે, પોઝિટિવ છે. કમ્પેરેટિવમાં ફેરવતી વખતે આપણે કરતા બદલી નાખીએ પહેલું કામ કરીએ, પછી વિધાન હકાર છે તો નકાર, વિધાન હકાર છે તો નકાર કરતી સ્તર એઝ ટોલ એઝ ટોલર દે એ જ નીકળી જાય, ટોલર દે અને દર્શન એટલે વિધાન નકાર હતો નકાર. ધારો કે આ આપ્યું છે, ચલો ને આપણે લઈએ કે વિજય ઇઝ નોટ ટોલર દે દર્શન. આપણે અહીંથી ખબર પડે કે ભાઈ ટોલર દે છે એનો મતલબ કે કમ્પેરેટિવ ડિગ્રીનું આ વાક્ય છે. કઈ ડિગ્રીનું છે? કમ્પેરેટિવ નું, ટોલર દે છે. તો હવે એને કમ્પેરેટિવ છે તો પોઝિટિવમાં ફેરવો. કઈ વસ્તુ ધ્યાન રાખીશું?
કે ભાઈ તો કરતા આપણે તે પર કરીએ કરતા ના સારમાં બીજું નકારો તો હકાર હકાર હતો નકાર અને પોઝિટિવ બનાવી છે એને તો લઈએ કરતા આપણે પાકો દર્શ બી નકાર છે આ છે તો હકાર બનાવો ઈ નોટ છે તો ઈ પોઝિટિવ ડિગ્રી માં એસ એ તો એસ ટોલર નો ટોલ એસ અને અહીંયા આપણે જે વિજે થઈ ગયું આ ઉપરના પ્રમાણે દર્શની એસ ટોલ એસ આહકાર છે એનો નકાર કર્યું કોમ્પરેટ પડી ગયા કોમ્પરેટિવ વખતે એનો પોઝિટિવ બનાવ્યો એટલે ટૂંકમાં જે વિશેષણો છે એને ઈયર ઈયર ધ્યાન લગાવીએ આપણે ત્યારે બીજું તો કંઈ નથી હકારનો નકાર કરવાનો છે અને જે વિશેષણો છે એ આજુબાજુ એ જે આવે પોઝિટિવ ડિગ્રીમાં કમ્પેરેટિવ ડિગ્રીમાં ઈયર ધ્યાન લાગે વિશેષણ મંગાવ્યો છે અને બીજું તો હકાર નકાર કરવાનું છે તો જેનો અર્થ જળવાય હકારમાંથી નકાર ના કરીએ તો એનો અર્થ જળવાય હવે વસ્તુ સ્થિતિ એ છે કે બધા વિશેષણોને ઈયર ધ્યાન લગાવીને થઈ જાય એવું હોતું નથી તો અમુક શબ્દો છે કે ભાઈ વિશેષણો છે ઈયર માં ધારો કે બીક છે તો બીગર થાય હોટ હોટર થાય થીન થીનર થાય પ્રીટી પ્રીટીયર હેપી હેપીયર પછી છેલ્લે જે બહુવચનના નિયમો છે ને એ પણ લાગુ પડે ધારો કે હેપી શબ્દ છે એચ એ ડબલ પી વાય તો હેપીયર ધેન તો એચ એ ડબલ પી વાય નો આઈ થઈ જાય આઈ ઈયર જેમ આપણે બહુવચન કે એસ પી એસ પ્રત્યે મૂકીએ છીએ હેપી હેપી એ એની જે વાય નો આઈ થઈ જાય અને કોઈમાં બેવડાય એ બધા જે આપણે બહુવચના નિયમો છે એ પ્રમાણે છે પછી આમાં એવું છે કે ભાઈ આવા નાના શબ્દો છે એને તો ઈયર ધેન લાગી ને ટોલર હોય તો ટોલર ને ફેટ હોય તો ફેટર ને બીક હોય તો બીગર ને હોટ હોય તો હોટર ને થીન હોય તો થીનર ને હેપી હેપીયર હેવી હેવીયર આવું બધું થાય છે પણ મોટા શબ્દો હોય તો બ્યુટીફુલ હોય તો બ્યુટીફુલર થતું નથી તો શું કરવું તો ધારો કે બ્યુટીફુલ શબ્દ છે બી ઈ એ યુ ઈ આઈ એફ યુ એલ આ બ્યુટીફુલ ધારો કે આ આ ગુલાબ આના મોગરાના જેટલું સુંદર છે તો રોઝ ઇઝ એઝ બ્યુટીફુલ એઝ મોગરા ફ્લાવર એટલે પોઝિટિવ ડિગ્રીમાં તો વાંધો નથી આવતો આપણે એઝ બ્યુટીફુલ એઝ મૂકી દઈએ એટલે આપણે કમ્પરેટિવ ડિગ્રીમાં જેમ પેલામાં ફેટર કે ફાસ્ટર કે ટોલર એવું થાય એવું આમાં થતું નથી તો આને કેવી રીતે કમ્પરેટિવ કરવું તો એના માટે એક સગવડ છે કે ભાઈ મોટા શબ્દો હોય તો આગળ મોર મૂકીને એટલે બ્યુટીફુલ છે ને તો એનું મોર બ્યુટીફુલ તેમ મોર બ્યુટીફુલ અને પછી તેમ મૂકવાનું ચલાવે છે એઝ બ્યુટીફુલ એઝ હોય તો એનું કમ્પેરેટિવ કરવું હોય તો મોર બ્યુટીફુલ ધેન મોટા શબ્દો હોય કારણ કે હાર્ડ વર્કિંગ છે તો હાર્ડ વર્કિંગ કર ધેન એવું થાય નહીં તો મોર હાર્ડ વર્કિંગ ધેન આગળ મોર શબ્દ ઉમેરવાનો એના એક શબ્દ રહેવા દેવાનો આગળ મોર ઉમેરવાનો અને પાછળ ધેન ધારો કે ઇન્ડસ્ટ્રીયસ તો મોર ઇન્ડસ્ટ્રીયસ ધેન ઇન્ટરેસ્ટિંગ તો મોર ઇન્ટરેસ્ટિંગ છે પોલીશ મોર પોલીશ છે ઇમ્પ્રેસિવ મોર ઇમ્પ્રેસિવ છે એજ્યુકેટેડ મોર એજ્યુકેટેડ બરાબર આ તો છે હવે પાછું બાજુ નવું છે કે ભી આ ધારો કે નાના હોય તો ઈયર ધેન લગાવી દઈએ ફેટર તો ફેટર ટોલર તો ટોલર ધારો કે મોટા શબ્દો હોય તો
કેમ આપણે ભૂતકાળ કરીએ છીએ કેટલાક શબ્દોના, તો એમાં પણ અનિયમિતતા હોય છે. મોટા ભાગે ભૂતકાળ પીડી લગાવીએ પાછળ એટલે એમાં ભૂતકાળ થઈ જાય, પ્લે હોય તો પ્લેડ થાય, આડી થાય. પણ અમુક એવા અનિયમિત ક્રિયાપદો પણ છે તો એને પીડી લાગતો નથી. એ રીતે અહીંયા ડિગ્રીમાં પણ જે વિશેષણો છે આ બધા વિશેષણો છે. એ વિશેષણો કેટલાક અનિયમિત છે. કયા અનિયમિત છે તો જોઈએ આપણે. ધારો કે ગુઢ શબ્દ છે તો ગુઢનો ગુઢળ થતો નથી. કે જોયું ગુઢળ ના, તો ગુઢનું શું થાય? બેટર થાય કમ્પેરેટિવ. આ પોઝિટિવ લીધી છે આપણે લખીએ છીએ એને કમ્પેરેટિવ ફોર્મ. ગુઢનો બેટર અને સુપરલેટિવ જ્યારે આવશે ને ત્યારે બેસ્ટ થશે. ગુડ બેટર બેસ્ટ. પછી બીજો શબ્દ છે વેલ, એનો પણ બેટર થાય લેસ. હવે આપણે પોઝિટિવ
માંથી કમ્પેરેટિવ અથવા કમ્પેરેટિવ માંથી પોઝિટિવ માં ફેરવતી વખતે યાદ રાખવાના નિયમ છે કે ભાઈ બંને કરતા આધાર બદલ થાય છે. આઈ નો મી થાય નહીં, અહીંયા આઈ હોય તો પાછળ બીજા માંથી કમ્પેરેટિવ માં મી કરવાનો આઈ જ રહે, વિભક્તિ બદલાતી નથી. પાસે યાદ રાખવા પોઝિટિવ ડિગ્રી માં હકાર વાક્યમાં વિશેષણ આજુબાજુ એજ જ આવે, નકાર માં સો એજ આવે, કમ્પેરેટિવ માં યર જેન લાગે, હકાર વાક્ય નું નકાર બને અને નકાર વાક્ય નું હકાર બને. હવે કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. આપણે ત્રણ વાક્યો લીધા છે, એક્સરસાઇઝ માં તો ઘણા બધા છે. એ ત્રણ વાક્યો મે ચેન્જ ધ ડિગ્રી છે. ચલો પૂનમી એસ ટોલ એસ લેવલ એસ પુનિતા એ જે આવે એટલે સ્વાભાવિક છે કે પોઝિટિવ ડિગ્રી છે. પોઝિટિવ એટલો તો કમ્પેરેટિવ માં તો તેના કરતા માં પુનિતા બીજો હકાર હતો નકાર નકાર તો કાર એટલે હકાર છે તો નકાર થી જાય ઇઝ નોટ અને એસ ક્લેવર એસ છે તો ક્લેવર નો ક્લેવર થાય સી એન ઈ વી ઈ આર ઈ આર ક્લેવર ધેન અને પૂનમ અને ઉલટો કરો તો એવું થઈ જાય. ધારો કે પુનિતા છે જે પૂનમ લો તો પૂનમ નકાર કાઢ નાખો તો ઈઝ કેવળ ધ્યાન કર્યું એસ કેવળ એસ અને પુનિતા. મનોજી ટોલર ધ્યાન રાજુ હકાર છે તો રાજુ ઇઝ નોટ ટોલર ધ્યાન છે તો એસ ટોલ એસ મનોજ. આઈ એમ રેઝિયર ધ્યાન ગોપાલ છે તો ગોપાલ is not nakar jo nakar is not as lazy as I mini lakon je karta na aage the change the degree che ab positive ma thi comparative comparative ma thi positive aju upar da bahut jo percent ko aap kar rahe.